નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસએન ન્યૂઝ. હું છું આશીષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9. દેશ વિદેશ, ફિલ્મ જગત, રમત ગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો. તો આવો નજર કરીએ સ્પીડ 9 પર. પાકિસ્તાનમાં ભારતીય કેદી સરબજીતની હત્યા પાછળ જવાબદાર કેદી પર હુમલો કરાયો. કેદી પર જેલના ઓર્ડન્સે સ્વબચાવ માટે હુમલો કર્યો હતો. ભારતીય કેદી સરબજીત સિંહની હત્યામાં સંડોવાયેલા બે પાકિસ્તાનીઓ કેદી પર પાકિસ્તાનની કોટ લખપત જેલમાં હુમલો થયો. પહેલા બંને કેદીઓએ જેલના વોર્ડન પર હુમલો કર્યો અને ત્યારબાદ વોર્ડને એક થઈ બંને કેદીઓને ફટકાર્યા. અમેરિકામાં શટડાઉનના અંતના કોઈ એંધાણ દેખાતા નથી. 1996 બાદ પ્રથમ વખત મંથલી જોબ્સ ડેટા બહાર ન પડ્યો, જ્યારે ઓબામાએ કહ્યું શટડાઉન અંત માટે વળતર નહીં. હરિયાણાના મુખ્યપ્રધાન હુંડાએ ખાપ પંચાયતોને વિવાદાસ્પદ રીતે બચાવ કરતા કહ્યું ઓનર કિલિંગ પાછળ પરિવાર જવાબદાર છે, ખાપ પંચાયત નહીં. હરિયાણાના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુંડાએ ખાપ પંચાયતનો બચાવ કરી કહ્યું ખાપ પંચાયત ક્યારે પણ કોઈની હત્યાનો આદેશ આપતી નથી. તેતરની લુપ્ત પ્રજાતિને શોધો અને 1 લાખ મેળવો. લુપ્ત થઈ રહેલી પ્રજાતિ તેતરને શોધવા માટે વન વિભાગે અભિયાન શરૂ કર્યું અને સાથે વન વિભાગે ઇનામની પણ જાહેરાત કરી. 137 વર્ષ પહેલા લુપ્ત થયેલી તેતરની પ્રજાતિ શોધવાની પહેલ 220 નિષ્ણાંતોએ વન વિભાગને જવાબદારી સોંપી. દુરંતો એક્સપ્રેસના એસી ભાડામાં 2% વધારો ઝીકાયો. દુરંતો એક્સપ્રેસ ટ્રેનના એસી ક્લાસના ભાડામાં 2% વધારો 10 ઓક્ટોબરથી લાગુ થશે. પતિના મૃત્યુના 50 વર્ષ વિધવા મહિલાને પેન્શન મળ્યું. કેન્દ્રપાડાની એક વિધવા મહિલાને તેના પતિના અવસાન બાદ 1/2 સદી સુધી, તેને એટલે કે 50 વર્ષના લાંબા સમય સુધી પ્રતીક્ષા કર્યા બાદ ફેમિલી પેન્શન મળ્યાના સમાચાર. રાહુલ ગાંધીએ દિલ્હીમાં દોષિત નેતાઓનો વિરોધ કર્યો, જ્યારે રાજકોટમાં ક્રિમિનલ નેતાઓ સાથે જોડાણની વેતરણની ચર્ચા કરી હોવાથી ચર્ચાથી ફરી રાજકીય ગરમાવો આવ્યો. દિલ્હીમાં ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજકીય ગરમાટો આવ્યો. આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે કેજરીવાલની જાહેરાત. મહારાષ્ટ્રના નાસિકના સોલાપુરના તુજલપુરા દેવી મંદિરમાં અચાનક ભાગદોડ મચતા શ્રદ્ધાળુનું મોત નિપજ્યું, જ્યારે અન્ય 20ને ઈજા થતા હોસ્પિટલે ખસેડાયા. સોલાપુરના તુલજાપુર દેવીના મંદિરે નવરાત્રિના પ્રથમ દિવસે પૂજા કરવા માટે ભક્તો મંદિરોમાં એકઠા થયા હતા, ત્યારે જ અચાનક મુખ્ય દરવાજે નાસભાગ મચતા શ્રદ્ધાળુઓ પડી જતા કચડાયા. ભાજપના નેતા નકવીએ કહ્યું ભાજપ વિધાનસભાની ચૂંટણીઓ સુશાસનના મુદ્દે લડશે. મધ્યપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, રાજસ્થાન સહિતની વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અને અડવાણી રેલીને સંબોધશે. હરિદ્વારમાં નવરાત્રિ દરમિયાન નાળિયેર બોમ્બ હુમલો થઈ શકે તેવા આઈબીના રિપોર્ટથી ખળભળાટ. લશ્કરે તોયબાએ ફરી એક વખત હરિદ્વાર રેલવે સ્ટેશનના રેલવે અધ્યક્ષ પક્ષને પત્ર મૂકી મંદિરોને બોમ્બથી ઉડાવવાની ધમકી આપી. લશ્કરે તોયબાના નામે ધમકીવાળો પત્ર મળતા આખા ઉત્તર પ્રદેશમાં કડક બંદોબસ્ત ગોઠવાયો અને તેમાં પણ રેલવે સ્ટેશન તથા મંદિરો પાસે પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું. વાયએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગમોહન રેડ્ડીએ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને સમર્થન કરતા કહ્યું હું ઈચ્છું છું કે મોદી ભાજપને બિનસાંપ્રદાયિક બનાવે. દેશભરમાં એલપીજી પોર્ટેબિલિટીનો અમલ શરૂ થઈ ગયો. આજથી દેશના એલપીજી ગ્રાહકોને એલપીજી પોર્ટેબિલિટીની સુવિધા ઉપલબ્ધ બની. જમ્મુ કાશ્મીરના કેરન ઓપરેશનમાં આઈએએફ મદદરૂપ થાય તેવી સંભાવનાઓ. અંકુશરેખા પાર કરી મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ ઘૂસણખોરી કરી ચૂક્યા છે, ત્યારે હવે આઈએએફની મદદ લેવાશે તેવી ચર્ચા. કેરન ઓપરેશન અંગે ભારતીય હવાઈ દળના વડા એર ચીફ માર્શલ એનકેએ બ્રાઉને કહ્યું કે હાલમાં ચાલી રહેલી લડાઈ નાનકડી અને સ્થાનિક મુદ્દા પર છે. ભારતમાં અંકુશરેખા પરથી આતંકવાદીઓને ઘૂસાડવામાં પાકિસ્તાન સક્રિય રીતે સામેલ છે. અંકુશરેખા પર પહાડી વિસ્તારમાં બરફ ઓગળવાની શરૂઆત થાય તે પૂર્વે જ આતંકવાદીઓ ઘૂસાડવાની યોજના હતી. પાકિસ્તાનની ટોચની લશ્કરી લીડરશીપે જમ્મુ કાશ્મીરમાં યુદ્ધ વિરામન ભંગ મારફતે મોટા પ્રમાણમાં ત્રાસવાદીઓને ઘૂસાડી દેવાની તૈયારીમાં, ત્યારે ઓપરેશન સાલાભાટાને લઈ સેના પણ લડાયક મૂડમાં.
દિલ્હી યુનિવર્સિટીમાં યુવતીઓનો અશ્લીલ વિડીયો ઉતારવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો, જેમાં યુવતીઓ વોશરૂમમાં ગઈ ત્યારે એક છોકરો મોબાઈલ ફોન પર તેમનું શૂટિંગ ઉતારતો હતો. દિલ્હી યુનિવર્સિટીમાં વોશરૂમમાં ગયેલી યુવતીનું યુવકે શૂટિંગ ઉતાર્યું. કોલેજના મેનેજમેન્ટની નિષ્ક્રિયતાને સામે વિદ્યાર્થીઓના ધરણા. ઇટાલીની નૌકા દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને 300 પર પહોંચવાની શક્યતાઓ. યુરોપની તાજેતરની સમૃદ્ધ સંબંધિત દુર્ઘટનાઓ પૈકી સૌથી ખરાબ દુર્ઘટનામાં ઇટાલીની લેમ્પેદુસા ટાપુ ખાતે બોટ ડૂબી જવાની બની હતી. એકીકરણની ઉજવણીના ભાગરૂપે જર્મનીની મસ્જિદોના દ્વારો બિન મુસ્લિમો માટે ખુલ્લા મુકાયા. જર્મનીના એકીકરણની ઉજવણીના વાર્ષિક કાર્યક્રમ નિમિત્તે 40 લાખથી વધુ જર્મન મુસ્લિમોની 1000થી વધુ મસ્જિદોમાં મુલાકાતીઓને આવકારવામાં આવ્યા. બોલિવૂડ સ્ટાર જ્હોન અબ્રાહમનો પહેલો પ્રેમ બાઇક. જ્હોન અબ્રાહમે કહ્યું, ટ્રાફિક રૂલ્સને તો ફોલો કરવા જોઈએ, તો જ તમે સારા બાઇકર બની શકો છો. યૌન શોષણમાં ફસાયેલા આસારામ બાપુ અને તેના પુત્ર પર સુરતમાં થઈ ફરિયાદ. સુરતના જહાંગીરપુરા ખાતેની 2 મહિલાઓનો પિતા પુત્રએ યૌન શોષણ કર્યો હોવાની ફરિયાદથી ચકચાર. 30 વર્ષીય યુવતીએ આસારામના પુત્ર નારાયણ સાંઈ સામે યૌન શોષણની ફરિયાદ કરી, જ્યારે 33 વર્ષીય મહિલાએ આસારામ સાથે યૌન શોષણનો ગુનો નોંધાવ્યો. આસારામ સામે સુરત પોલીસ પણ કડક ખાતે કાર્યવાહી લેશે. સુરત પોલીસ કમિશનર કાયદાકીય રીતેશ આસારામ સામે પગલા ભરવાનું કહ્યું. આસારામ સામે વધુ એક ઘસવટ બહાર આવ્યો. આસારામે તેમના સાથીદારોને નપુસક બનાવ્યા હતા. આસારામ પુરુષ સાથીદારોને હર્બલ જડીબુટી આપતા, જે ખાવાથી તેઓ નપુસક બની જતા હતા, તેવો ખુલાસો આસારામના એક સાથીદાર શિવનાથે કર્યો. આસારામના પૂર્વ સાધકનો દાવો, આસારામને કામસૂત્ર વાંચતા 17 વર્ષની છોકરીને કિસ કરતા જોયા હતા. સુરત મહાનગરપાલિકામાં થતા ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો ઉજાગર થયો. સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોનના ડેપ્યુટી એન્જિનિયર વિરુદ્ધ એસીબીમાં અપ્રમાણસર મિલકત અંગેની ફરિયાદ દાખલ થઈ. સુરત મહાનગરપાલિકાની ઉધના ઝોનના ડેપ્યુટી એન્જિનિયર અશોક પટેલની 21 વર્ષની નોકરીમાં પગાર સહિતના લાભો સાથે 25 લાખ જેટલી આવક સામે તેમનો ખર્ચ 49 લાખથી વધુનો થયો હોય જાહેર હિતની અરજી બાદ એસીબીએ દાખલ કરી ફરિયાદ. સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનના ડેપ્યુટી એન્જિનિયર અશોક પટેલની 21 વર્ષની નોકરીમાં પગાર સહિતના લાભો સાથે 25 લાખ જેવી આવક સામે તેમનો ખર્ચ 49 લાખથી વધુનો થયો હોય જાહેર હિતની અરજી બાદ એસીબીએ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી. સુરત મહાનગરપાલિકાના એક અધિકારી એસીબીના સાણસામાં આવતા અન્ય ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ. તમામ અધિકારીઓ પોતપોતાની કાળી કમાણી છુપાવવા માંડી પડ્યા. કેગ દ્વારા ગુજરાતમાં દર ત્રીજું બાળક કુપોષિત હોવાના અહેવાલ રજૂ કરાતા ગુજરાત રાજ્યના આરોગ્ય અને નાણામંત્રી નીતિન પટેલે કહ્યું, કેગના અહેવાલને ખોટું અર્થઘટન કરી ગુજરાતને બદનામ કરાઈ રહ્યું છે. રાજ્યના આરોગ્ય અને નાણામંત્રી નીતિન પટેલે કહ્યું, ગુજરાતમાં કુપોષણનો ઘટાડો થયો છે અને ભારતની સરેરાશ 36% સ્તરે ગુજરાતનું પ્રભાવ 27% છે. આંધ્રપ્રદેશના વિભાજનના વિરોધમાં વાયઆરએ કોંગ્રેસના વડા જગમોહન રેડ્ડી અમુદ્દતી ભૂખ હડતાળ સાથે હવે સુપ્રીમના દરવાજા ખખડાવશે, જ્યારે આંધ્રપ્રદેશના તટીય અને રાયલસીમા બીજા દિવસે પણ બંધ રહ્યા. આંધ્રપ્રદેશના વિભાજન મુદ્દે જગનમોહન રેડ્ડીએ સોનિયા ગાંધી પર નિશાન સાધતા કહ્યું, કોઈક પોતાના પુત્રને વડાપ્રધાન બનાવવા માંગતા હોવાના કારણે આંધ્રનું વિભાજન કરાવ્યું છે. કાશ્મીરના કેરનના ઘૂસણખોરીનો વધુ એક પ્રયાસ સૈન્યએ નિષ્ફળ બનાવી દીધો. સૈન્યએ 7 ત્રાસવાદીઓને ઠાર માર્યા. કાશ્મીરના કેરન ક્ષેત્રમાં અંકુશ રેખા પણ ઘૂસણખોરીને સૈન્યએ નિષ્ફળ બનાવી, પરંતુ આજુબાજુ ઘૂસેલા ત્રાસવાદીઓ સામેનું ઓપરેશન 13મા દિવસમાં પ્રવેશ્યું. કચરાના ઢગલામાંથી મળેલા હીરાનો નેકલેસ 3.70 કરોડ પાઉન્ડમાં વેચાશે. 30 વર્ષ અગાઉ ગરીબ આફ્રિકન છોકરીને કચરામાંથી મળેલો હીરો, જે નેકલેસના મુખ્ય હીરા તરીકે જડાયો છે. સુરતના બમરોલી રોડ પર 20 ફૂટ ઊંડા ખાડામાં નાહવા પડેલા 2 કિશોરોના મોત નિપજ્યા. બમરોલી અલથાણ રોડ પર પંચમુખી હનુમાન નજીક 5 કિશોરો નાહવા પડ્યા હતા, જેમાંથી 2ના ડૂબી જતા મોત નિપજ્યા. બમરોલી અલથાણ રોડ પર બનેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 7 માસ પહેલા આજ ખાડામાં 1 7 વર્ષના બાળકનું પણ ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.
નવરાત્રીના પ્રારંભે જ વરસાદ વિલન બન્યો. રાજ્યભરમાં એક સપ્તાહથી વિરામ લીધેલા વરસાદે શનિવારથી ફરી મેઘમહેર શરૂ કરી. રવિવારે સવારથી જ સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ નોંધાયો. અમેરિકાના વોશિંગ્ટનના નેશનલ મોલમાં એક અજાણ્યાએ પોતાને આગ ચાંપી, જો કે અજાણ્યાએ આવું શા માટે કર્યું તેનું કારણ જાણી શકાયું નથી. અમેરિકામાં શટડાઉન યથાવત. અમેરિકા રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને સરકારી અધિકારીઓ તથા વિપક્ષ તમામ મૂંઝવણમાં. શિવસેનાએ નરેન્દ્ર મોદી પર ટોણો મારતા કહ્યું, ભાજપમાં હવે જય શ્રી રામને બદલે જય જય રામ બોલાશે. શિવસેનાના મુખપત્ર સામનામાં લખાયું, કોંગ્રેસે નરેન્દ્ર મોદીને ટોયલેટ પ્રોજેક્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી શું કરશે તેની ભાજપને ખબર નથી. મોદીની શૌચાલય પહેલા મંદિરો પછીની ટિપ્પણી પર શિવસેનાના મુખપત્ર સામનામાં આકરા ચાપખા. વાવાઝોડું કરીન નબળું પડ્યું. વાવાઝોડું કરીન ઉત્તર અમેરિકાના અખાતી ઇલાકા પર ત્રાટક્યું, જોકે દક્ષિણ પૂર્વ અમેરિકી રાજ્યોમાં મુશળધાર વરસાદની શક્યતાઓ. ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીએ રાષ્ટ્રપતિ પર કરેલી ટિપ્પણી બાદ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સ્પષ્ટતા કરતા કહ્યું, નરી અટકળના આધારે વટહુકમ માટે મને શ્રેય અપાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ વધુમાં કહ્યું કે કલંકિત સાંસદો અને ધારાસભ્યોના ઉગાડતા વટહુકમના પાછા ખેંચાવા સામે પોતાનું કશું લાગતું વળગતું નથી. ઇસરોએ કહ્યું, ભારતનું 28મીનું મંગળ અભિયાન નિયત કાર્યક્રમ મુજબ આગળ વધશે. અમેરિકી શટડાઉનની આ મિશન પર અસરની અટકળો નકારાઈ. મેડોના જ્યારે યુવા કલાકાર હતી ત્યારે ચપ્પુની અણીએ તેના પર બળાત્કાર થયો હતો. પોતાના એક લેખમાં મેડોનાએ તેની ઘણી વાતોનો ઘસફોટ કર્યો. સોનાક્ષીના પરિવારમાં રામાયણ. બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા કહે છે કે તેનું અને તેની માતાનું નામ તેમના પરિવાર સાથે મેળ નથી ખાતું. ઋત્વિક રોશને સુઝેન માટે 25 કરોડનો ફ્લેટ ખરીદ્યો હોવાની ચર્ચા. મીડિયામાં ઋત્વિક અને પત્ની સુઝેન વચ્ચે છૂટાછેડાની અટકળો પ્રસરતી રહી છે, ત્યારે ઋત્વિકે સુઝેન માટે ફ્લેટ ખરીદ્યો હોવાના અહેવાલથી ફરી મામલો ચર્ચામાં આવ્યો. CLT20 સેમિફાઇનલમાં વિજય સાથે મુંબઈ ફાઇનલમાં પહોંચી. શનિવારની સેમીમાં મુંબઈને TNTનો 154નો લક્ષ્યાંક હતો, જેને ફ્લાઇંગ સ્ટાર્ટર સાથે મુંબઈએ સરળ બનાવ્યો. જ્વાલા ગુટ્ટા પર આજીવન પ્રતિબંધની ભલામણ. ઇન્ડિયન બેડમિન્ટન લીગમાં પોતાના ભાવ બદલ અવાજ ઉઠાવતા ડમ્બલ્સ પ્લેયર જ્વાલા ગુટ્ટા માટે બેડમિન્ટન એસોસિએશનની શિસ્ત સમિતિએ આજીવન પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.